પાલિતાણામાં રહેતા મુસ્લિમ પરિવારમાં શાદી પ્રસંગે યોજવામાં આવેલા ભોજન સમારોહમાં ભોજન લીધા બાદ 450 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તેમને સારવાર અર્થે પાલિતાણાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાલિતાણામાં રહેતા યુસુફભાઈ મકવાણાના પુત્રની શાદી નિમિત્તે ભોજન સમારોહ યોજવામાં આવ્યો હતો. ભોજન સમારોહમાં ભોજન લીધા બાદ 450 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. તેમને સારવાર અર્થે પાલિતાણાની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પાલિતાણાની હોસ્પિટલના મેડિકલ ઓફિસરે માહિતી આપી હતી. એને ફૂડ પોઈઝનિંગ કહેવાય. આ દાવત હતું, આમાંથી આવું ઘટના બન્યું છે. ઉલટી ઝાડાનો લગભગ 150-200 લગભગમાં કહું છું, એટલા જ આપણે સારવાર આપી રહ્યા છીએ. અને અત્યારે તો વધારે આવે છે. શું લાગે છે મેડમ, આમાં કોઈ ચીજ એવી આરોગ્યના કારણે વસ્તુ બની શકે? શું આ ફૂડ પોઈઝનિંગ કહેવાય? મીન્સ કે આ જે દાવતમાં જમી હોય ને, આમાં કંઈક હોય, આથી થયું હોય. આપણે આ ઘટનાના પગલે મુસ્લિમ સમાજના આગેવાનો તથા સેવાભાવીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.